mau 6 mobil 500 cc, mau sedikit aja politeknik mal, ini juga juga termas dari kerucu. Aja apa yang lu isu, dia multimeter dari dia waktu isu. How to use multimeter? Jadi apa ya multimeter lu isu, karena function lu isu, tema voltage, current, ini resistor kayak gitu ya mati isu di itu isu. આપણે મલ્ટિમીટર લીધું છે તેમાં સૌથી પહેલા તો બે પોર્ટ હોય છે એક બ્લેક કલરનો પોર્ટ હોય છે તે હંમેશા કોમનમાં રહે છે અને જે રેડ કલરનો પોર્ટ છે તો એને આપણે એમ્પિયર વોલ્ટેજ રેઝિસ્ટન્સ અને મિલી એમ્પિયર માપવા હોય ત્યારે અહીંયા નાખવાનો અને જ્યારે આપણે 10 એમ્પિયર જેટલું આપણે મેઝર કરવાનું હોય ત્યારે એ રેડ પોર્ટ આમાં નાખવાનું. હમણાં આપણે આમાં નાખીશું. ઇન્ડક્ટર સ્વિચ છે જે હમણાં ઓફ કન્ડિશનમાં છે. હવે આપણને જે મેઝર કરવું હોય તે આપણે તે જગા પર આપણે લઈ જઈશું અને આપણે જે ફ્રિક્વન્સી માપવી હોય આ સિલેક્ટર સ્વિચથી આપણે શું મેઝર કરવાનું છે તે ધ્યાનમાં રાખીને આપણે તે સિલેક્ટ કરવામાં આવે છે. આપણે ડીસી વોલ્ટેજ માપવા હોય જાણે આપણે 1000 DC વોલ્ટેજ માપવા છે તો આપણે આ સિલેક્ટ કરીશું. હવે આપણે 200 વોલ્ટેજ DC માપવા હોય ત્યારે આ સિલેક્ટ કરીશું. 20 વોલ્ટેજ DC માપવા હોય ત્યારે આ સિલેક્ટ કરીશું. જ્યારે આપણે 2000 મિલી વોલ્ટેજ માપવા હોય ત્યારે આ સિલેક્ટ કરીશું અને જ્યારે 200 મિલી વોલ્ટ માપવા હોય ત્યારે આ સિલેક્ટ કરીશું. છે હવે આપણે 2000 કિલો ઓહ્મ માપવાનો છે તો આપણે આ સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે 200 કિલો ઓહ્મ માપવાનો હોય તો આ સિલેક્ટ કરીશું. ત્યારબાદ 20 કિલો ઓહ્મ માપવો હોય તો આ સિલેક્ટ કરીશું. હવે આપણે 2000 ઓહ્મ વાપરવો છે માપવો છે ત્યારે આ સિલેક્ટ કરીશું ને જ્યારે આપણે 200 ઓહ્મ રેઝિસ્ટન્સ માપવા છે તો આ સિલેક્ટ કરીશું. હવે આમાં આપણે કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે. જો કન્ટિન્યુટી ટેસ્ટ કરવા માટે એક વાયર લઈશું, એના એક છેડે બ્લેક પોર્ટ લગાડીશું ને બીજા છેડે રેડ પોર્ટ લગાડીશું. જો વાયર હેલ્ધી કન્ડિશનમાં હશે તો આ રીતે બીમ વોઇસ આવશે. જો વાયર હેલ્ધી કન્ડિશનમાં નહીં હોય તો એમાંથી વોઇસ આવે નહીં. હવે આપણે ડાયોડ ચેક કરવો હોય તો એની સિલ્વર સાઈડે નેગેટિવ લગાવીશું અને બીજી સાઈડે પોઝિટિવ રાખીશું. જો ડાયોડ આવો અવાજ આવશે તો ડાયોડ વર્ક કરે છે એવું આપણને ખબર પડશે. આ સિલેક્ટ કરવું પડે. હવે આપણે ડ્યુટી સાયકલ માપવા માટે આ સિલેક્ટ કરવાનું હોય છે. હવે HFE એટલે કે ડાયોડ ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ છે તે ચેક કરવા માટે વપરાય છે. હવે આ 10 એમ્પિયર છે. જ્યારે આ સિલેક્ટ કરીએ છીએ ત્યારે આપણે પોર્ટને રેડ પોર્ટને અહીંયા સેટ કરવાનો 10 એમ્પિયર એટલે આમાં 10 એમ્પિયર જેટલું આપણને મેઝર કરવું હોય ત્યારે આ સિલેક્ટ કરવાનું હોય છે. હવે આપણે 200 મિલી એમ્પિયર ચેક કરવું હોય તો આ પોર્ટને આપણે પાછા અહીંયા લગાડીશું. ત્યારબાદ આને અહીંયા સિલેક્ટ કરીશું. તેમજ આપણે 20 મિલી એમ્પિયર મેઝર કરવું હોય તો અહીંયા લગાડીશું ને ડી. હવે આપણે 2000 માઇક્રો એમ્પિયર મેઝર કરવા છે તો 2000 માઇક્રો એમ્પિયર આપણે સિલેક્ટ કરીશું. હવે આપણે એસી વોલ્ટેજ ચેક કરવા હોય, જો આપણે 230 વોલ્ટેજથી 415 વોલ્ટેજ વચ્ચે મેઝર કરવું હોય તો આપણે 750 વોલ્ટેજ અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે. આ આપણને ઘરમાં અને ઇન્ડસ્ટ્રી લેવલ બંધ જગા પર યુઝ કરી શકાય છે. હવે મલ્ટીમીટરમાં આ એક એવું ફંક્શન છે કે જેમાં ટ્રાન્ઝિસ્ટરના ટર્મિનલ વિશે આપણે જાણી શકીએ કે તે બેઝ કલેક્ટર કે ઇમીટર છે કાં તો ઇમીટર બેઝ કલેક્ટર છે.
એનપીએન છે કે પીએનપી છે એ જાણી શકાય છે.